જામનગરમાં વીજ થાંભલાઓમાં લગાડેલા કોંગ્રેસ ઉમેદવારના હોર્ડિંગ્સ એસ્ટેટ શાખાએ ઉતારી લેતા કોંગ્રેસી આગેવાનો રોષે ભરાયા હતા રામેશ્વર નગર માં તંત્રની આ કામગીરીનો ડોક્ટર તોસીભખ ખાન પઠાણ સહિતના કોંગ્રેસી આગેવાનોએ વિરોધ કર્યો હતો તંત્ર પર પક્ષપાતી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો તો સામે પક્ષે સંબંધિત અધિકારીઓએ નિયમ મુજબ કાર્યવાહી થઈ હોવાનું જણાવ્યું હતું સમગ્ર મુદ્દે કોંગ્રેસના આગેવાનો અને એસ્ટેટ શાખાના અધિકારીઓ વચ્ચે થોડો સમય આક્રમક તકરાર થઈ હતી જામનગરમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીઓના કર્મચારી બહેનો દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી શહેર મામલતદાર વી આર માકડિયાએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું રેલીમાં ત્રણસો પચાસથી વધુ આંગણવાડી બહેનો જોડાયા હતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ સાત વિધાનસભા બેઠકો માટે ચૂંટણી ફરજમાં રોકાયેલા સુરક્ષાકર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું જામનગર જિલ્લાની પાંચ બેઠક પર એસી ટકા મતદાન તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે બેઠક પર ત્રાણું ટકા મતદાન નોંધાયું છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો